ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે દશાંશ અપૂર્ણાંકના સરવાળા બાદબાકીના વ્યવહારિક દાખલા પુનરાવર્તનમાં શીખીશું. બરાબર, બીજો દાખલો છે. એની રકમ ભાવનાએ 36.50 રૂપિયાના બટાકા અને 42.40 રૂપિયાના કાંદા ખરીદ્યા તો તેણે ખર્ચેલી કુલ રકમ શોધો. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો કુલ શોધવાનું હોય તો શું કરવાનું, બંનેનો સરવાળો, કારણ કે એણે બે વસ્તુ ખરીદી છે એટલે બંને વસ્તુ ખરીદી માટે એણે પૈસા ચૂકવ્યા છે, તો બંને મળીને એણે કુલ કેટલો ખર્ચ કર્યો તે શોધવા માટે આપણે આપેલી બંને રકમનો સરવાળો કરીશું. બરાબર, એણે જે જે વસ્તુ ખરીદી છે તે કેટલા રૂપિયાની છે તે બંનેનો સરવાળો. ચલો, પહેલાં છે 36.50 રૂપિયા, એ શેના છે, બટાકાના. એટલે આપણે અહીંયા લખીશું 36.50 રૂપિયા, શેના છે, આ બટાકાના. બરાબર, ચલો, વત્તા કાંદાના કેટલા રૂપિયા છે, તો 42.40, એટલે 42.40 રૂપિયા કાંદાના. બરાબર, બંનેનો સરવાળો કરો તો આટલા રૂપિયા એનો કુલ ખર્ચ થશે. બરાબર, ચલો સરવાળો કરીએ. જમણી બાજુ શરૂઆત કરીએ, શૂનમાં શૂન ઉમેરીએ, શૂન, પાંચમી ચાર નવ, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન, છની બે આઠ અને ચારની ત્રણ સાત, કેટલા રૂપિયા એને કુલ ખર્ચ કર્યો, તો જવાબમાં લખવાનું ભાવનાએ 78.90 રૂપિયા કુલ ખર્ચ કર્યો. બરાબર, ચાલો હવે ત્રીજો દાખલો. ત્રીજા દાખલાની રકમ છે 71.25 મીટર દૂરીમાંથી 9.75 મીટર દોરી કાપી લીધી તો કેટલી દોરી બાકી રહી. બરાબર, અહીંયા લાંબી દોરી છે, 71.25 મીટર લાંબી દોરી છે, તેમાંથી 9.75 મીટર દોરી કાપી લીધી એટલે એટલી ઓછી થઈ ગઈ, તો કેટલી દોરી બાકી રહી. બાકી શોધવાનું હોય તો શું કરવું પડે દાખલામાં, બાદબાકી, કારણ કે કાપી લઈએ એટલે એટલી દોરી ઓછી થઈ જાય, ઓછા એટલે બાદબાકી કરવી પડશે. બરાબર, ચલો, કેટલા મીટર દોરી હતી, તો 71.25, એટલે લખીશું અહીંયા 71.25 મીટર એ કુલ દોરી છે. બરાબર, ચલો, એમાંથી કેટલી કાપી લેશે, 9.75. હવે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન મૂકો તો આગળ 9 છે તે 1ની નીચે આવશે અને 7ની નીચે કંઈ નથી તો 0. બરાબર, અને પછી છે 75, એટલે 25ની નીચે આવશે 75. આ રીતે આપણે રકમ ઊભી લખવાની, 9.75 મીટર દોરી કાપી. બરાબર, બાદબાકી કરીશું તો જે જવાબ આવશે તે આવશે 8 મીટર દોરી બાકી. બરાબર, ચલો બાદબાકી કરીએ, 5માંથી 5 જાય 0, 2માંથી 7 ન જાય તો આપણે દશક લઈશું 1 પાસેથી. ક્યાંથી દશક લઈશું? 1 પાસેથી દશક લો. 1 પાસેથી દશક લઈએ તો અહીંયા થશે 2ની ઉપર 12 અને 1ની ઉપર વધશે 0. ચલો 12માંથી 7 જાય 5, દશાંશ ચિહ્નના દશાંશ ચિહ્ન. હવે શૂનમાંથી 9 ન જાય તો ફરીથી દશક 7 પાસેથી લો તો અહીંયા દશક થઈ જશે, અહીંયા 1ની ઉપર 10 અને 6ની ઉપર, સોરી, 7ની ઉપર વધશે 6. બરાબર, ચલો 10માંથી 9 જાય 8 અને અહીંયા 6ના 6, એટલે જવાબ કેટલો આવ્યો, અરે સોરી, 10માંથી 9 જાય 1, 10માંથી 9 જાય 1 અને 6માંથી 0 જાય એટલે 6, એટલે જવાબ આવશે 61.50 મીટર દોરી બાકી રહી. જવાબમાં લખો 61.50 મીટર દોરી બાકી રહી. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ચલો હવે ચોથો દાખલો. રકમ છે સાજિકા દરરોજ 30 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે, તેમાંથી તે
10 કિલોમીટર 300 મીટર અંતર રિક્ષા દ્વારા અને બાકી રહેલ અંતર બસ દ્વારા કાપે છે તો તે બસ દ્વારા કેટલું અંતર કાપે છે જુઓ સારિકા નામની છોકરી તે દરરોજ 30 કિલોમીટર અને 50 મીટરની મુસાફરી કરે હવે એ મુસાફરી બે વાહન દ્વારા કરે છે થોડોક અંતર રિક્ષા દ્વારા અને થોડોક અંતર બસ દ્વારા તો અહીં આપણે કુલ મુસાફરી આપેલી છે 30 કિલોમીટર 50 મીટર બરાબર અને એમાંથી એ 10 કિલોમીટર 300 મીટર અંતર રિક્ષા દ્વારા કાપે છે અને બાકીનું અંતર બસ દ્વારા કાપે છે બસ દ્વારા કેટલું અંતર કાપે છે તે આપેલું નથી તે આપણે શોધવાનું છે એટલે એમાં શું કરીશું આપણે કે જે કુલ મુસાફરી કરે છે એ કુલ મુસાફરીના અંતરમાંથી જેટલી મુસાફરી રિક્ષા દ્વારા કરે છે તે અંતર આપણે બાદ કરીશું તો જે જવાબ મળશે તે અંતર બસ દ્વારા કાપેલું અંતર મળશે બરાબર પણ જો વિદ્યાર્થી મિત્રો અહીં કિલોમીટર અને મીટર અલગ અલગ આપેલા છે એટલે પહેલાં આપણે તેને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું પડશે બરાબર તો અહીંયા છે 30 કિલોમીટર 50 મીટર એટલે દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય આ કિલોમીટર છે અને 50 મીટર એક કિલોમીટર એટલે 1000 મીટર થાય તો અહીંયા 50 એ બે આંકડા છે એટલે આગળ આપણે પહેલાં શૂન્ય મૂકીને ત્રણ અંકો બનાવીશું તો આવશે 30.050 કિલોમીટર બરાબર આ કુલ અંતર થયું હવે એ રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે તો 10 કિલોમીટર અને 300 મીટર તો દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખીશું તો 10.300 કિલોમીટર હવે આપણે જે આ દશાંશ અપૂર્ણાંકવાળી રકમ બનાવી તેનો આપણે અહીંયા બાદબાકી કરીશું બરાબર એટલે પહેલાં લખીશું અહીંયા 30.050 કિલોમીટર એ શું છે મુસાફરી માટેનું કુલ અંતર બરાબર હવે એમાંથી એ રિક્ષા દ્વારા કેટલું અંતર કાપે છે તો 10.300 કિલોમીટર એ રિક્ષામાં કાપે છે બરાબર બાદબાકી કરીએ તો જે જવાબ આવશે તેટલા કિલોમીટર અંતર એ કોના દ્વારા કાપે છે બસ દ્વારા બરાબર ચાલો બાદબાકી કરીએ શૂન્યમાંથી શૂન્ય જાય શૂન્ય પાંચમાંથી શૂન્ય જાય પાંચ હવે અહીંયા શૂન્યમાંથી ત્રણ ન જાય તો દશક બાજુમાંથી લે તો બાજુમાં તો શૂન્ય છે તો દશક આપણે લઈશું ત્રણ પાસેથી ક્યાંથી લઈશું ત્રણ પાસેથી લઈશું તો ત્રણ પાસેથી દશક પહેલાં શૂન્ય પર વચ્ચેના શૂન્ય પર નવ ત્રણ પાસેથી એક દશક ગયો તો ત્રણની પાસે વધશે બે હવે દસમાંથી ત્રણ જાય તો સાત પછી દશાંશ ચિહ્ન નવના નવ અને બેમાંથી એક જાય એક એટલે જવાબ આવશે 19.750 કિલોમીટર અંતર તે બસમાં કાપે છે એટલે જવાબ લખીશું 19.750 કિલોમીટર અંતર બસમાં કાપે છે બરાબર જો વિદ્યાર્થી મિત્રો અહીં જે વ્યવહારિક દાખલા તમને ગણાવવામાં આવ્યા તેવા દાખલા તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે દરેક જણાએ અહીં ગણાવેલા દાખલા ગણિતની નોટમાં પુનરાવર્તનનો હેડિંગ મારીને લખવાના રહેશે દરેક જણાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ